पीएम किसान सम्मान निधि योजना हेठळ सरकार खेडूतोना खातामां वार्षिक 6000 रूपया एटले के 2000 रूपयाना 3 हप्तामां सहाय मोकले छे। परंतु अत्यार सुधीमां आ योजनामां घणा फेरफार थया छे। आयोजनथी मांडीने क्यारेक अरजी अंगे तो क्यारेक पात्रता अंगे अनेक नवा नियमो बनाववामां आव्या छे। हवे आ योजनामां पति पत्नी बंने पीएम किसान सम्मान निधि योजनानो लाभ मळवानी वात करवामां आवी रही छे। एटले के पीएम किसान सम्मान निधि योजना अंतर्गत पति पत्नी बंने ने 6000 रूपया मळशे तेवी वात करवामां आवी रही छे। तो शुं पीएम किसान सम्मान निधि योजनामां पति पत्नी बंने आ योजनानो लाभ लई शकशे के केम, नवा नियम अंतर्गत शुं फेरफार करवामां आव्यो छे, योजनाने लगती संपूर्ण माहिती आजना वीडियोमां आपने जणावीश। દરેક માહિતી જણાવું એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમ અનુસાર પતિ અને પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકતા નથી। જો કોઈ આવું કરે છે એટલે કે પીએમ किसान सम्मान निधि योजना अंतर्गत पति पत्नी बनने माथी कोई एक ने आ योजना नो लाभ मळवा पात्र छे अने पति पत्नी बनने जो आ योजना नो लाभ ले छे एटले के जो कोई आवू करे छे तो सरकार तेने अयोग्य गणावी अने तेमनी पासे थी योजना अंतर्गत जेटला हप्ता खेडूतोना खातामां ट्रांसफर कर्या छे एटले के पति पत्नी बनने ना खातामां पैसा ट्रांसफर कर्या छे तो तेमनी पासे थी आ पैसा વસૂલ કરવામાં આવશે। આ સિવાય પણ આવી ઘણી જોગવાઈઓ છે જે ખેડૂતોને અયોગ્ય બનાવે છે। જો અયોગ્ય ખેડૂતો આ યોજનાનો લાભ લેશે તો તેમણે સરકારને તમામ હપ્તા પરત કરવાના રહેશે। આ યોજનાના નિયમો હેઠળ જો ખેડૂત પરિવારમાં ટેક્સ ચૂકવે છે તો તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે નહીં। એટલે કે જો પતિ પત્ની કોઈ એક કે ગયા વર્ષે આવકવેરો ભર્યો હોય તો તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નવા નિયમ અનુસાર જો પતિ પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો સરકાર તેમને અયોગ્ય ગણાવી અને તેમની પાસેથી તમામ હપ્તાની રકમ વસૂલ કરવામાં આવશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો આ યોજનામાં જો કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।